નમસ્તે મિત્રો, મારી કુકિંગ ચેનલ અલકા સરોઠિયામાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું હાંડવો. આ હાંડવો ઘણી બધી રીતે બને છે, પરંતુ આજે આપણે દાળ ચોખા બનાવી અને પેનમાં જ હાંડવો બનાવીશું. જે બનાવવો ખૂબ જ આસાન છે, તેમજ ખૂબ જ ટેસ્ટી પણ બને છે. તો ચાલો બનાવીએ હાંડવો. હાંડવો બનાવવા માટે સૌપ્રથમ આપણે દાળ ચોખાને ધોઈને પલાળી લઈએ. તે માટે એક મોટા વાસણમાં એક કપ ચોખા, ચોખા અહીં આપણે કોઈ પણ લઈ શકીએ, અડધો કપ ચણાની દાળ, બે ટેબલ સ્પૂન તુવેર દાળ, તેમજ બે ટેબલ સ્પૂન અડદ દાળ. આ બધી જ દાળને ચાર પાંચ પાણીથી ધોઈને સાફ કરી લઈએ. દાળ તેમજ ચોખાને મેં પાંચેક પાણીથી ધોઈને સરસ સાફ કરી લીધા છે. તો હવે તેમાં પાણી નાખી અને પલળવા દઈએ. આટલા દાળ ચોખાને પલળવા માટે મેં કુલ 800 ml પાણી યુઝ કરેલ છે. હવે દાળ અને ચોખાને ઢાંકીને 5 થી 6 કલાક માટે રેસ્ટ આપી દઈએ, જેથી દાળ અને ચોખા સરસ રીતે પલળી જાય. 8-1 કલાક સુધી આ દાળ અને ચોખાને મેં પલાળી રાખ્યા છે, જે સરસ રીતે પલળી ગયેલ છે. તો હવે તેમાંથી એક્સ્ટ્રા પાણી નિતારી લઈએ અને દાળ તેમજ ચોખાને સાથે જ પીસીને પેસ્ટ બનાવી લઈએ. આ દાળ ચોખામાંથી પાણી નિતારીને દહીં સાથે પીસવાના છે. સાથે હું એડ કરું છું 2 ટેબલ સ્પૂન જેટલું દહીં. સ્મૂથ ફાઇન પેસ્ટ ન બનાવતા થોડું કણીદાર જ પીસવાનું છે. તો મેં આ રીતે સહેજ કણી પડતું પીસી લીધું છે. સેમ વે આપણે બાકીના દાળ ચોખા પણ પીસી લઈશું, સાથે થોડું થોડું દહીં પણ એડ કરીશું. હાંડવા માટેનું આપણું આ બેટર તૈયાર છે. આ બેટરની કન્સિસ્ટન્સી આ મુજબ રાખવાની છે. ફર્મેન્ટેશન લાવવા માટે ફરી આ બેટરને 7-8 કલાક માટે ઢાંકીને સાઈડ પર રાખી દઈએ. હવે આપણે આ બેટરમાં એડ કરીશું 1/2 કપ દૂધી, 1/2 કપ ગાજર, 1/4 કપ કેપ્સિકમ, જેને મેં બારીક સમારી લીધા છે. કેપ્સિકમ એ ટોટલી ઓપ્શનલ છે. 1/4 કપ બારીક સમારેલા કોથમીર, 1/2 ટેબલ સ્પૂન આદુ તેમજ મરચીની પેસ્ટ, 1/4 ટેબલ સ્પૂન હળદર પાવડર તેમજ 1/2 ટેબલ સ્પૂન મીઠું. હવે આ બધું સરસ રીતે મિક્સ કરીએ. મેં અહીંયા વેજીટેબલ્સમાં માત્ર કેપ્સિકમ, ગાજર અને દૂધી જ લીધેલ છે, પરંતુ કેબેજ તેમજ બટેટું પણ ઝીણું ખમણીને એડ કરી શકાય. વટાણા દાણા પણ 1/2 ક્રશ કરીને એડ કરી શકાય. તો હાંડવા માટેનું આપણું બેટર તૈયાર છે. હવે આપણે પેન પર હાંડવો ઉતારી લઈશું. આપણે પેનમાં જ હાંડવો બનાવવાનો છે, તે માટે મેં એક પેનમાં 1 ટેબલ સ્પૂન જેટલું કુકિંગ ઓઇલ લીધું છે. ઓઇલ ઇનફ ગરમ થાય એટલે સૌપ્રથમ આપણે એડ કરીશું રાયદાણા. રાયદાણાને સારી રીતે ક્રેક થવા દેવાના છે. રાયદાણા ક્રેક થવા આવે એટલે આપણે એડ કરીશું જીરું. જીરું લાઇટ બ્રાઉનિશ થવા દેવાનું છે. હવે એડ કરીશું તલ. હિંગ તેમજ મીઠી લીમડી બધું જ સારી રીતે મિક્સ કરીએ. હવે તેના પર સ્પ્રેડ કરીશું આપણે તૈયાર કરેલું હાંડવાનું બેટર. બેટરની ક્વોન્ટિટી થોડી વધુ છે, માટે આપણે થોડો થોડો હાંડવો 2 વાર બનાવીશું. સ્પેચ્યુલાની મદદથી બરાબર શેપ આપીને સેટ કરીએ. સ્ટવની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખીને હાંડવાને 15 મિનિટ સુધી ચડવા દઈએ. હાંડવાનું જે અપર લેયર છે તેમાં કલર સેસ ચેન્જ થઈ ગયેલ દેખાય છે. તો હાંડવો આપણે ચેક કરીએ. નીચેની સાઈડ હાંડવો સરસ ચડી ગયેલ છે, તો હાંડવાની સાઈડ ચેન્જ કરી લઈએ. નીચેની સાઈડ લાઇટ બ્રાઉનિશ થાય ત્યાં સુધી હાંડવાને ચડવા દઈશું. સ્ટવની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખીને જ હાંડવો ચડવા દેવાનો છે. હાંડવો નીચેની સાઈડ પણ સરસ ચડી ગયો છે. તો આ હાંડવાને એક પ્લેટમાં લઈ લઈએ અને સેમ વે બાકીના બેટરમાંથી પણ આ રીતે હાંડવો તૈયાર કરીશું. તો તૈયાર છે આપણો હાંડવો. તમે પણ આ રીતે ટ્રાય કરજો, પરંતુ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.